મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વીસીઓ કર્મચારીઓની ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં જતા મહીસાગર જિલ્લાને લાલસા ચોકડી પાસે મહીસાગર પોલીસ દ્વારા રોકવામાં આવ્યા. ગુજરાત રાજ્ય વીસીઇ મંડળ છેલ્લા 11 દિવસથી હડતાલ પર છે, છતાં સરકારના પેટનું પાણી પણ ન હલતા સમગ્ર વીસીઓને ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડી. પણ જ્યારે આંદોલનમાં જોડાવા જતા ગાંધીનગર સચિવાલય ખાતે સમગ્ર વીસીઓની અટકાયત કરવામાં આવી હતી, જેમાં લુણાવાડા તાલુકાના 28 વીસીઓની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર વીસીઓમાં ગરમાવો ફેલાયો હતો. અગાઉ 8 મહિના પહેલા મોરબી ખાતે ગુજરાત સરકારના પંચાયત મંત્રી બ્રિજેશ મેરાજાએ મૌખિક બાહેંધરી આપી હતી કે 3 મહિનામાં તમારા પ્રશ્નોનું તથા સમાન કામ સમાન વેતનનું નિરાકરણ લાવી દેશું, પરંતુ આજ દિન સુધી સમગ્ર રાજ્યમાં 2200 જેટલા આવેદનપત્ર આપવા છતાં કોઈ નિરાકરણ આવ્યું ન હતું, જેથી કરી ગુજરાત રાજ્ય વીસી મંડળને આજે ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલનની ફરજ પડી હતી, જેમાં મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના તમામ વીસી હડતાલમાં જોડાયા હતા, જેમાંથી 28 વીસીની અટકાયત કરવામાં આવી. સરકાર જો ટૂંક સમયમાં યોગ્ય નિરાકરણ નહીં લાવે તો જિલ્લા અને તાલુકા લેવલે આંદોલન ઉગ્ર કરવામાં આવશે. ભવન બારિયા, જડેશ ટીવી, મહીસાગર. આજે અમે મહીસાગર જિલ્લાના તમામ વીસી ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં જતા હતા ત્યારે અમને લાલસર ચોકડી પાસે પોલીસે અમને રોક્યા હતા અને અમને આગળ જવા દેવાની ના પાડી. ત્યાંથી અમને પાછા વાળ્યા અને અમને એ લોકોએ એવું કહ્યું કે અમારે ઉપરથી બહુ પ્રેશર છે, માટે અમે તમને આગળ જવા દઈશું નહીં. પછી ત્યાંથી અમે રિટર્ન વાળ્યા અને ગુપ્ત રીતે અમે અહીં ગાંધીનગર સત્યાગ્રહ છાવણી એ આવ્યા ત્યારે અમારા મહીસાગર જિલ્લાના 28 વીસીઓને ડિટેન કરવામાં આવેલ છે. જ્યારે મોગણીઓ સ્વીકારવામાં નહીં આવે અને અમને સંતોષકારક જવાબ નહીં મળે ત્યાં સુધી અમે અમારી હડતાલને રોકીશું નહીં. આગળની શું કાર્યવાહી છે તમારી? જો આગળની કાર્યવાહી જો અમને ન્યાય નહીં મળે તો અમે ભૂખ હડતાલ પર બેસવા માટે